नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता, न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 24 मार्च 2023 जोईए आज ना समाचार। न्यूज ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स, एलजी बेस्ट शॉप, विजय नगर रोड, भुज, रामबाग रोड, आदिपुर। कच्छ मा मंजूर थयेल 39 पशु डॉक्टरो सामे मात्र 9 जग्याओ भरेल छे, त्यारे जिल्ला पंचायत ना पूर्व विपक्षी नेता वीके हुंबले विचारो व्यक्त कर्या। कच्छ मा 39 पशु चिकित्सकोनी जग्या सामे मात्र 9 जग्याओ भरेली छे, 30 जेटली पशु चिकित्सकोनी जग्याओ खाली छे। लंपी जेवा रोगचाळा बाद कच्छमां पशु चिकित्सकोनी जग्याओ भराशे तेवा वचनो अपाया हता। आ संदर्भे जिल्ला पंचायतना पूर्व विपक्षी नेता वीके हुंबले जणाव्यु के गुजरात सरकार मात्र ने मात्र पोतानी पीठ थाबड़ी अने वाई वाई मेळवी रही छे। कच्छ जिल्ला में आपणे जोईए तो कच्छना लोकोए भाजपने खोबले ने धोबले मत आप्या छे। 6 धारासभ્યો ભારતીય જનતા પાર્ટીના હોય, સાંસદ એમના હોય, જિલ્લા પંચાયત તાલુકા પંચાયત એમની હોય, તેમ છતાં આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છ જિલ્લામાં સૌથી કદાચ ગુજરાતમાં વધારેમાં વધારે પછુધન હોય તો એ આપણા કચ્છમાં છે અને આપણને સૌને એનું ગૌરવ પણ હોય। પરંતુ નવાઈની વાત એ છે, દુઃખ સાથે એ બાબત છે કે આજે મોટાભાગની જગ્યાઓ ખાલી છે, ડૉક્ટરો નથી, સ્ટાફ નથી। આપણે જોઈ રહ્યા છીએ કે અહીંયા લંપી જેવો ભયંકર રોગ આવ્યો ત્યારે પણ એની પરિસ્થિતિ કચ્છની ખૂબ ખરાબ હતી। અવારનવાર પશુધનને જ્યારે નાના પશુ હોય, ઘેટા બકરા હોય કે એમાં જ્યારે રોગચાળો આવે છે ત્યારે અસંખ્ય પશુઓના મોત થાય છે। ત્યારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ વિધાનસભા સત્ર ચાલુ છે, 6 ધારાસભ્યો જ્યારે ભારતીય જનતા પાર્ટીના હોય ત્યારે આપના માધ્યમથી હું કહેવા માગું છું કે સરકારને માત્ર ચીલા ચાલુ પ્રશ્નો નહીં, પરંતુ ખરેખર અહીંયાની જે સમસ્યાઓ છે એનું નિરાકરણ આવે એના માટેના પ્રયાસો આપણે કરવા જોઈએ। આપણે સૌ જોઈ રહ્યા છીએ કે અત્યારે ધારાસભ્ય ચૂંટાઈને પણ આવ્યા, પરંતુ જે મૂળભૂત ઘણી બધી કચ્છની સમસ્યાઓ છે, મેં કહા પશુ વિભાગની પણ છે, પશુ દવાખાનાઓ માની લો બની જાય, ક્યાંક તમારે મકાનો બની જાય પણ એમાં કોઈ પૂરતી જગ્યાઓ ન હોય, ડૉક્ટર ન હોય, કમ્પાઉન્ડર ન હોય અથવા પૂરતી દવાની વ્યવસ્થા ન હોય તો એનું નુકસાન પશુઓને થઈ રહ્યું છે। આજે તમે આપને વાત આપણા માધ્યમથી કહેવા માગીએ છીએ કે સરકારે ઘણી જગ્યાએ અમને અમારી પાસેથી કે જમીન આપો તો પશુ દવાખાનાઓ શરૂ કરીએ ગામડાઓમાં પણ, પરંતુ આપણે જોઈ રહ્યા છીએ, અમે જમીન સહમતિ આપેલી છે, ઠરાવો આપેલા છે, પણ છતાં ક્યાંય આ વ્યવસ્થા ઊભી કરવામાં આવતી નથી। ત્યારે અત્યારે ખૂબ જરૂરિયાત છે કે અત્યારે એક તાલુકામાં 2-3 જગ્યાએ ઓછામાં ઓછા પશુ દવાખાનાઓ હોવા જોઈએ, પૂરતો સ્ટાફ હોવો જોઈએ અને લોકોને અત્યારે માની લો ખેતી પછી આપણે જો બીજો કોઈ પણ ધંધો હોય તો એ પશુપાલનનો છે, જેના થકી અત્યારે લાખો લોકોને એમાંથી રોજગારી મળે છે, ત્યારે એમના માટે સરકારે પૂરેપૂરા પગલાં ભરવા જોઈએ, કાર્યવાહી કરવી જોઈએ એવી અમારી માંગણી છે। સૌથી વધુ પશુધન ધરાવતા જિલ્લામાં વધુ ને વધુ પશુ દવાખાના અને પશુ ચિકિત્સકો હોવા જોઈએ, પરંતુ જે મંજૂર છે તે પણ જગ્યાઓ ભરાતી નથી। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર, આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો, નમસ્કાર।